બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાંતિત બેઠક ઉપર આમ આદમી પાર્ટીના શિક્ષિત ઉમેદવાર અલ્પેશ પટેલની અનોખી લોકચાહના. સાબરકાંઠાની તલોદ પ્રાંતિજ વિધાનસભા બેઠક ઉપર ખરાખરીનો મુકાબલો ખેલાઈ રહ્યો છે અને જેમાં આમ આદમી પાર્ટીએ શિક્ષિત અને સેવાભાવી ઉત્સાહી યુવકને ટિકિટ આપી છે. બંને તાલુકામાં યુવા અને ઉત્સાહી કાર્યકર એવા અલ્પેશ પટેલ જોમ અને જુસ્સો ધરાવે છે. બંને તાલુકામાં તેમની અનહદ લોકચાહના ઉડીને આંખે વળગે છે. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી અને જરૂરિયાતમંદોને મદદરૂપ બનવો એ જાણે કે તેમનો સિદ્ધાંત થઈ ગયો છે અને તેનું ઉદાહરણ કોરોના કાળમાં જોવા મળ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં અલ્પેશ પટેલે પોતાના જીવની પરવાહ કર્યા વિના પણ જરૂરિયાતમંદને મદદરૂપ બન્યા હતા. લોકોને ઇન્જેક્શનથી લઈ ઓક્સિજન પૂરું પાડ્યું હતું અને માનવતાની સુવાસ પ્રસરાવી હતી. પ્રાંતિજ તલોદ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ શિક્ષિત ઉમેદવાર એવા અલ્પેશ પટેલને ટિકિટ આપી છે. યુવા અને ઉત્સાહી તેમજ બંને તાલુકાની જનતામાં અનહદ લોકચાહના ધરાવતા ઉમેદવાર પાસેથી લોકોને અનેક ગણી અપેક્ષાઓ છે. રાજકારણમાં શિક્ષિત ઉમેદવાર આવે તો સડેલી સિસ્ટમને સુધારી શકે છે અને સરકારના કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી શકે છે. આજે અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને રીઝવવા માટે ચા નાસ્તાથી લઈ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે પણ પછી તેની આકરી કિંમત જનતાએ ચૂકવવી પડે છે. શિક્ષિત ઉમેદવાર હોય તો જનતાનું ભલું થાય છે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ પણ વધારવામાં ઉમેદવાર મદદરૂપ બને છે. તલોદ પ્રાંતિજ તાલુકામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલ ઉચ્ચ શિક્ષિત હોવા ઉપરાંત જનમાનસમાં પ્રસ્થાપિત થયેલા છે અને લોકો હાલ તેમને અનોખો આદર પ્રેમ અને સત્કાર આપી રહ્યા છે. જનતાનો ધારાસભ્ય કેવો હોવો જોઈએ તે ઘણા ખરી જનતાને ખબર હોતી નથી, જેના કારણે આજે માત્ર 4 ચોપડી ભણેલા ધારાસભ્ય બની જાય છે અને પછી જનતાના 5 વર્ષ પાણીમાં વહી જાય છે. આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલે બંને તાલુકામાં લોકચાહના ઊભી કરી છે અને કોરોના કાળમાં કરેલી તેમની સેવા અને આજે કોઈ ભૂલ્યું નથી અને જનતા તેમને ખોબલે ખોબલે મત આપીને તેનું ઋણ ચૂકવશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એક શિક્ષિત ઉમેદવાર અનેક લોકોના જીવન બદલી શકે છે તેમ પ્રાંતિજ તલોદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનેક સપના લઈને ચૂંટણી મેદાનમાં છે. લોકોની આશા અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા માટે તેમણે કમર કસી છે અને જનતા પણ તેમના ઉપર અતૂટ વિશ્વાસ મૂકી રહી છે. પરિવર્તન થાય તો જનતાને કંઈક નવું શીખવાનું મળે, કંઈક નવી વહીવટી પ્રક્રિયાનો અનુભવ થાય છે. વેચાયા વિના મત આપવો એટલે 5 વર્ષ નક્કામાં કરી દેવા સમાન છે અને સમજુ જનતા વેચાયા વિના નહીં પણ શિક્ષિત ઉમેદવારને પસંદ કરીને વોટ આપે છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.